વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા ગામમાં એકલબારા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાનું ઉદઘાટન સંત શ્રી મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મુસ્લિમ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોટા મિયા માંગરોળની દરગાહના બાવા સાહેબનો ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ હતો, જેમને સર સૈયાજી રાવ ગાયકવાડે રાજવલ્લભનો ખિતાબ આપ્યો હતો. આ ગૌશાળાના ઉદઘાટન પ્રસંગે સંત શ્રી મોરારીબાપુ તથા વરિષ્ઠ લેખક ગુણવંત શાહ તેમજ સાંસદ અહેમદ પટેલ તથા ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, અક્ષય પટેલ સહિતના અગ્રણીઓ તેમજ ટ્રસ્ટના મુખ્ય સંચાલક કદીર પીરઝાદા અને પાલેજ સ્થિત ચિસ્તિયાનગરના સજ્જાદા નસીન પીર મોઇનુદ્દીન પીરઝાદા ઉપસ્થિત રહ્યા હતા. આપણે નવેસરથી આજે ઇતિહાસને ભાગોળવા પડશે. આજે હું તિલાવતે કુરાન માટે કાર્યક્રમના જલિયાવાલા બાગમાં જઘન્ય હત્યાકાંડ થયો હતો અને પીર મોટામિયા સાહેબ હાલી ઉઠ્યા અને એમણે એ પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક આજે શાહ દાદા કયામુદ્દીન દરગાહ ટ્રસ્ટ તરફથી પિંગલવાડા ખાતે ગૌશાળાનું ઉદઘાટન થઈ રહ્યું છે. આ ગૌશાળામાં આપ જોઈ શકો છો અહીંયા ગાયો છે અને એક શુભ શરૂઆત છે. આ મિશન છે તે મારા દાદાના જમાનાથી છે, 100 વર્ષ પહેલાંથી પીર મોટા મિયા ઘેર ઘેર ગાય પાડો હિન્દુ મુસ્લિમ એકતા, અને અમે આ કામ કર્યું 9 વર્ષ પહેલાં. મોરારીબાપુ જ્યારે અહીંયા આવ્યા હતા એમણે મને ગૌશાળા માટે 11,000 રૂપિયા તુલસીનું પાન આપ્યું હતું. પછી ત્યાં ઠરાવ થયો હતો જગ્યા આપવાનો, જગ્યા ન મળી શકી, જગ્યા અમે વેચાતી લીધી, ધીમે ધીમે બાંધકામ કર્યું અને આજે આ આપ જોઈ શકો છો કે ગૌશાળા શરૂ થઈ. માનનીય મોરારીબાપુનો ખૂબ પ્રેમ, દ્વારકેસ્થા લાવેલા એમણે 21,000 રૂપિયા આપ્યા. કાલે વ્રજકુમાર મહારાજે મને એમના ત્યાં બોલાવીને 51,000 ચેક આપ્યો અને અમારા ટ્રસ્ટી છે બાબુભાઈ રાયકા, એમણે અહીંયાથી ખાસ ગીરથી 5 ગાય મંગાવી, કાંકરેજી મંગાવી, અને આ બધામાં આપ જોઈ શકો છો કે એક શુભ શરૂઆત છે અને પ્યાર મોહબ્બતનો એકતાનો સંદેશ છે અને એ સંદેશ અમે ભાઈચારાનો સંદેશ લોકોને આપીએ છીએ અને મને આશા છે કે લોકો એમાં મને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને આપશે. મુખ્ય ઉદ્દેશ શું છે બાબા સાહેબનો? ઉદ્દેશ આટલા મોટા દેશમાં કોમી એકતાનો, ભાઈચારાનો અને ભાઈચારાનો મેસેજ અમે પહોંચાડીએ છીએ. આપ જોઈ શકો છો કે કેટલું યુનિક કામ છે ઇન્ડિયામાં. ફર્સ્ટ આ ટ્રસ્ટ છે કે જે ગૌશાળા કરે છે અને એમાં અમારો વર્ષો વર્ષ પરંપરાગત ચાલતી આ એક પ્રણાલી છે તેને હું આગળ લઈ જાઉં.